नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भूगोळनी अंदर बीजो एकम पृथ्वीनो उद्भव अने उत्क्रांति एनी आपणे चर्चा करीए। पृथ्वीनो उद्भव आपणे घणी बधी एवी चर्चाओ सांभळेली छे, पृथ्वीना उद्भव विशे घणी बधी मान्यताओ पण आपणे धरावीए छीए के पृथ्वीनी उत्पत्ति कई रीते थई, ब्रह्माजीए पृथ्वीनी उत्पत्ति करी, पछी पृथ्वी छे ए शेषनागनी फेण उपर छे, पृथ्वी छे समुद्रनी अंदर एक मोटो काचबो छे, एना उपर चार हाथीओ छे अने एना उपर पृथ्वी छे। आवी बधी मान्यताओ आपणे सांभळीए छीए। एक मोटा राक्षसनी पीठ उपर पृथ्वी छे ए स्थिर छे, જ્યાં સુધી એ રાક્ષસ છે એ સૂતો છે ત્યાં સુધી વાંધો નથી, જ્યારે હલનચલન કરે ત્યારે પૃથ્વી છે જોખમમાં આવી જાય। આવી બધી માન્યતાઓ આપણે સાંભળીએ છીએ પૃથ્વી વિશે। તો આ બધી જે માન્યતાઓ છે એની ચર્ચા આપણે કરવાની છે। પછી એ તો આપણે પુરાણોની અંદર ને સાંભળીએ પણ છીએ, જ્યારે કેટલીક માન્યતાઓ છે એને આપણે વેદોની અંદર પણ જોઈ છે, સાંભળેલી છે, કેટલાક સિદ્ધાંતો છે। પછી આપણે જેમ જેમ ટેકનોલોજીની શોધ થતી ગઈ, આપણા ઋષિમુનિઓ, વિદ્વાનો, વૈજ્ઞાનિકો, ખગોળશાસ્ત્રીઓ એમણે કેટલીક માહિતી આપણને આપી, કેટલાક સંશોધનો કર્યા, જેના આધારે આપણે એવું કહી શકીએ કે પૃથ્વી છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો, પૃથ્વી કેવી છે। આપણે એવું જોઈએ કે પૃથ્વી ઈંડા આકારની છે, નારંગી આકારની છે, આવી બધી માન્યતાઓ આપણે સાંભળીએ છીએ, એના એનાલિસિસ પણ આપણે જોયા છે। એવી પણ એક માન્યતા છે કે બ્રહ્માજીએ એક સોનાનું ઈંડું છે એ તૈયાર કર્યું અને એ સોનાનું ઈંડું એટલે પૃથ્વી, આવી પણ માન્યતા છે। પણ કેટલાક સિદ્ધાંતો છે એની આપણે ચર્ચા કરીએ કે પૃથ્વીના ઉદ્ભવ અંગે કેટલાક સિદ્ધાંતો, મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે। સિદ્ધાંતો છે એને અત્યારે આપણે ઉત્કલ્પનાના સ્વરૂપમાં જોઈએ, ઉત્કલ્પના હાઇપોથિસિસ જેને કહેવામાં આવે છે। કોઈ પણ સંશોધન થાય એની પહેલાં આ ઉત્કલ્પનાઓ છે એ બંધાતી હોય છે, જેને આપણે હાઇપોથિસિસ કહીએ છીએ। એની મુખ્ય ત્રણ ઉત્કલ્પનાઓ છે, એક તારક ઉત્કલ્પના, યુગ્મ તારક અથવા તો દ્વૈતારક ઉત્કલ્પના અને વાયુવીય અને ધૂલી વાદળો પર આધારિત ઉત્કલ્પના। આ ત્રણ મુખ્ય ઉત્કલ્પનાઓ છે। પહેલું છે એક તારક ઉત્કલ્પના, એટલે પૃથ્વીનો ઉદ્ભવ એક તારામાંથી થયેલો છે, આવી એક ઉત્કલ્પના છે જેને એક તારક ઉત્કલ્પના કહેવામાં આવે છે। એની અંદર પછી બે ઉત્કલ્પનાઓ છે, એક વાયુવીય રાશિ ઉત્કલ્પના, એક તારક ઉત્કલ્પનાની અંદર બે પાછી ઉત્કલ્પનાઓ છે, એક વાયુવીય રાશિ ઉત્કલ્પના, એની અંદર એ આ ઉત્કલ્પના છે એ ઇમ્યુનિયલ કાંત છે। 1755માં આ ઉત્કલ્પના એણે આપેલી છે। તો આ ઉત્કલ્પના છે એ ઇમ્યુનિયલ કાંતે આપેલી છે, 1755માં આપેલી છે। શું કહે છે એ ઉત્કલ્પના? તો કે અવકાશમાં ઠંડુ અને ગતિહીન વાયુ દબાણ છે રચાણું, ઠંડુ વાયુ દબાણ છે અવકાશની અંદર રચાયું, જે ગતિહીન છે, એની કોઈ પણ પ્રકારની ગતિ હતી નહીં। આ વાયુ દબાણ છે એના કારણે જે એનું જે પારસ્પરિક ગુરુત્વાકર્ષણ બળ છે એના કારણે એક ગરમ નિહારિકાની અંદર આ વાયુ દબાણ છે પરિવર્તિત પામ્યું। એક વાયુ દબાણ અવકાશની અંદર રચાયું જે ઠંડુ અને ગતિહીન હતું, એના પરસ્પરના ગુરુત્વાકર્ષણના કારણે એ વાયુ દબાણ છે એક ગરમ નિહારિકાની અંદર પરિવર્તિત થઈ ગયું, એ આપણી પૃથ્વી, આવી એક ઉત્કલ્પના છે વાયુવીય રાશિ ઉત્કલ્પનાની। આ એક તારક નિહારિકાની અંદર બીજી ઉત્કલ્પના છે નિહારિકા વાદળ ઉત્કલ્પના, એ જે ઉત્કલ્પના છે એ લેપ્લાસે આપેલી છે 1796માં।
જે ઇમેન્યુઅલ કાંત છે એની જ ઉત્કલ્પના છે, એની અંદર થોડોક સુધારો કરી અને 1796માં લાપ્લાસ છે એણે એક ઉત્કલ્પના આપી. એની અંદર એણે એવું કીધું કે વાયુવીય અને ધ્રુવીય રાશિના આદિ પદાર્થમાંથી સૂર્ય અને ગ્રહોની ઉત્પત્તિ થઈ છે. જે વાયુવીય અને ધ્રુવી રાશિના જે પદાર્થો છે એમાંથી સૂર્ય અને ગ્રહોની ઉત્પત્તિ થઈ. વાયુઓ છે એના વાદળો છે અને એ બધાય છે એ ભેગા થઈ અને એક સૂર્ય અને ગ્રહ એનું નિર્માણ કર્યું. અને એ સૂર્યમંડળના ગ્રહો એટલે પૃથ્વી, એમાંનો એક ગ્રહ એટલે પૃથ્વી, એ એક ઉત્કલ્પના છે. તો એક તારક ઉત્કલ્પના છે એટલે કે એક જ તારામાંથી અથવા તો એક જ ઝુમખામાંથી એક જ પદાર્થમાંથી બનેલી પૃથ્વી અથવા તો ગ્રહો જેની ઉત્પત્તિ થઈ છે એવું આ એક તારક ઉત્કલ્પના કહે છે. એમાં બે છે, વાયુવીય રાશિ ઉત્કલ્પના અને નિહારિકા વાદળ ઉત્કલ્પના, કે નિહારિકા વાદળો ભેગા થઈ અને એમાંથી આ નિર્માણ થયું છે પૃથ્વીનું, આવું આ ઉત્કલ્પના કહે છે. બીજી ઉત્કલ્પના છે યુગ્મતારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના. યુગ્મતારક ઉત્કલ્પના એટલે દ્વિતારક, આ જે એક તારક છે એવી રીતના દ્વિતારક. એમાં એવું કહેવામાં આવે છે, અનુમાન કરવામાં આવે છે કે બે તારાઓ છે એ અથડાવાને કારણે એમાંથી કેટલા બધા પદાર્થો છે છૂટા પડ્યા અને એમાંથી એક પદાર્થ એટલે પૃથ્વી એનું નિર્માણ થયું. આવી ઉત્કલ્પના એ યુગ્મતારક અથવા તો દ્વિતારક ઉત્કલ્પના છે એ કહેવા માગે છે. ટીસી ચેમ્બર અને મેલ્ટન જેણે 1900ની અંદર આ ઉત્કલ્પના આપી. ટીસી ચેમ્બર અને મેલ્ટન એણે આ ઉત્કલ્પના આપી. એના મત અનુસાર સૂર્ય પાસેથી એક પ્રચંડ ભ્રમણશીલ તારો છે પસાર થયો અને એના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા. એવી પણ માન્યતા છે કે સૂર્ય સાથે તારો છે અથડાણ અથવા તો એના ગુરુત્વાકર્ષણ બળના કારણે, સૂર્ય અને એ જે તારો છે એના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યમાંથી કેટલાક પદાર્થો છે એ છૂટા પડ્યા અને એ છૂટા પડેલા પદાર્થો છે એ સૂર્યની ફરતે ભ્રમણ કરવા લાગ્યા. સૂર્ય છે એક ગરમ ધગધગતો તારો છે, એ ધગધગતા ગરમ તારા પાસેથી એક અન્ય તારો જે પ્રચંડ વેગથી ભ્રમણશીલ તારો જે ફરતો રહે છે એ તારો પસાર થયો અને સૂર્ય અને તારાના ગુરુત્વાકર્ષણ બળના કારણે સૂર્યમાંથી કેટલાક પદાર્થો છે એ છૂટા પડ્યા અને અંતરિક્ષની અંદર ફંગોળાયા. એ છૂટા પડેલા પદાર્થો છે એ સૂર્યની ફરતે ભ્રમણ કરવા લાગ્યા અને જ્યારે એ પદાર્થો છે એ ઠંડા સ્વરૂપમાં ઠૈરા ત્યારે એમાંથી પૃથ્વીનું નિર્માણ થયું, અન્ય ગ્રહોનું નિર્માણ થયું. આવી એક ઉત્કલ્પના છે જે ટીસી ચેમ્બર અને મેલ્ટને આપેલી ઉત્કલ્પના છે. ઈસવીસન 1900ની અંદર એમણે આ વિચાર છે રજૂ કર્યો, હાઇપોથિસિસ એમણે રજૂ કર્યો. એના મત અનુસાર સૂર્યમાંથી અલગ થયેલા છે. આપણે ઘણી બધી એવી માન્યતાઓ કે એવા સિદ્ધાંતો પણ જોયા છે કે સૂર્ય છે એ અવકાશની અંદર એક ધગધગતા ગોળા સ્વરૂપે છે અને પૃથ્વી જ્યારે સૂર્યમાંથી છૂટી પડી ત્યારે એ એક ધગધગતા ગોળા સ્વરૂપે લાવા સ્વરૂપે જ હતી અને ધીમે ધીમે એ લાવા છે ઠંડો થતો ગયો અને આખું પૃથ્વીનું નિર્માણ થયું. આવી એક ઉત્કલ્પના છે જેને આપણે યુગ્મતારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના કહીએ છીએ. ત્રીજી છે વાયુવીય અને ધૂલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના. વાયુવીય અને ધૂલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના છે જેની અંદર પાછી બે ઉત્કલ્પનાઓ છે, એક આંતર તારાકીય ધૂલીય વાદળ ઉત્કલ્પના અને નિહારિકીય વાદળ ઉત્કલ્પના. આંતર તારાકીય ધૂલીય વાદળ ઉત્કલ્પના કે આની અંદર વાયુવીય અને ધૂલીય વાદળો, વાયુ હવા, વાયુની અંદર ઘણા બધા રજકણો રહેલા છે અને ધૂળીય વાદળો, ધૂળના વાદળો છે એના મિશ્રણથી એ મળી અને
આ ગ્રહો અને ઉપગ્રહો અને એનું નિર્માણ થયું છે અને એમાંથી પૃથ્વીનું નિર્માણ થયું છે, આવી એક ઉત્કલ્પના છે. એમાં આંતર તારાકીય ઉત્કલ્પના છે. એ ઓટોસ્મિડ છે, ઓટોસ્મિડ નામના રશિયન ખગોળવિદ છે, એમણે 1943માં આ ઉત્કલ્પના આપી છે, જેમાં એણે એવું કીધું છે કે બ્રહ્માંડની અંદર સૂર્ય તો પહેલેથી જ હતો. ઓટોસ્મિડ છે એણે એવું તથ્ય રજૂ કર્યું કે બ્રહ્માંડમાં, અવકાશમાં, અંતરિક્ષની અંદર સૂર્ય તો પહેલેથી હતો જ. આજથી 600 કરોડ વર્ષ પહેલાં સૂર્ય છે એ હતો જ. પછી ગ્રહોનું જે ધૂલિય વાદળો છે, ધૂળના વાદળો છે, એ ધૂળના વાદળો અને વાયુ, હવા, એના કારણે એક વાયુઓનો ગોળાઓ બન્યા, હાઇડ્રોજન સ્વરૂપના ગોળાઓ બન્યા, ધૂલિય વાદળો સ્વરૂપના ગોળાઓ બન્યા, આવા પદાર્થો છે એનું નિર્માણ થયું, એની ઉત્પત્તિ થઈ. 600 કરોડ વર્ષ પહેલાં ધૂલિય વાદળો છે, હવા છે, વાયુ છે, હાઇડ્રોજન છે, આ બધાય તત્વો છે એ મળી અને એક અલગ અલગ ગોળાઓ છે એનું નિર્માણ થયું, જેને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. તો આ રીતના 600 કરોડ વર્ષ પહેલાં સૂર્યની હાજરીમાં, સૂર્ય તો હતો જ, સૂર્યની હાજરીમાં હાઇડ્રોજન વાયુના છે, ધૂલિય વાદળોના છે, એના ગોળાઓ એ બન્યા અને એમાંનો એક ગોળો એટલે પૃથ્વી, આવી એક ઉત્કલ્પના, એવો એક સિદ્ધાંત છે. આ વાયુવીય અને ધૂલિય વાદળો પર આધારિત ઉત્કલ્પનાની આંતરિક તારાકીય ધૂલિય ઉત્કલ્પના અને બીજી છે નિહારકીય વાદળ ઉત્કલ્પના. કાર્લ વન વાઇજાસ્કર, નિહારકીય વાદળ ઉત્કલ્પના કાર્લ વન વાઇજાસ્કર નામના ખગોળવિદે આપેલી છે. એણે એવું કીધું કે વાયુવીય અને ધૂલિય વાદળમાં સૂર્યનો પ્રવેશ થયો. એણે આના કરતાં થોડુંક અલગ કીધું કે વાયુવીય અને ધૂલિય વાદળો છે એ અંતરિક્ષની અંદર છે, એની અંદર સૂર્યનો પ્રવેશ થાય છે અને એની અંદર સૂર્યનો પ્રવેશ થવાના કારણે, સૂર્યના આકર્ષણને કારણે વાયુવીય અને ધૂલિય વાદળો કેટલાક ભાગમાં સૂર્ય ફરતે પરિક્રમા કરવા લાગ્યા. જ્યારે આ વાયુવીય અને ધૂલિય વાદળોની અંદર સૂર્યનો પ્રવેશ થયો, સૂર્યના સંપર્કમાં આવ્યા, સૂર્યના આકર્ષણ, સૂર્યમાં ગુરુત્વાકર્ષણ બળ હતું, સૂર્યના આકર્ષણના કારણે આ વાયુવીય વાદળો છે, ધૂલિય વાદળો છે, એના કેટલાક ભાગો છે એ સૂર્ય ફરતે પરિક્રમા કરવા લાગ્યા અને આ જે ભાગો છે એ સૂર્યના આકર્ષણના કારણે કેટલાક ભાગો છે એ સૂર્યની તરફ ખેંચાયા, કેટલાક ભાગો છે અંતરિક્ષમાં ફંગોળાયા અને આ ભાગો છે એ એક મોતીની માળાની જેમ સૂર્ય ફરતે ફરવા લાગ્યા અને એ મોતીની માળાની અંદર જેમ, મોતીની માળામાં જેમ મણકાઓ હોય એમ આ જે ફરતે પદાર્થો ફરવા લાગ્યા સૂર્યની ફરતે, એ પદાર્થો એ ગ્રહો, મોતીની માળા સ્વરૂપે આ બધા ગ્રહો અને ઉપગ્રહો, જેમાં મોટા મોટા જે પદાર્થો હતા એને ગ્રહો અને જે નાના નાના પદાર્થો છે એને ઉપગ્રહો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતના ગ્રહો અને ઉપગ્રહોનું નિર્માણ છે એ પણ આ રીતના થયેલું છે. કાર્લ વોન વાઇજાસ્કર એણે આ સિદ્ધાંત આપ્યો કે વાયુઓ અને ધૂલિય વાદળોની સંપર્કમાં સૂર્ય આવવાના કારણે, સૂર્યના આકર્ષણના કારણે આ વાયુવીય અને ધૂલિય વાદળો છે એ અલગ અલગ ગોળા સ્વરૂપે એ સૂર્ય ફરતે ભ્રમણ કરવા લાગ્યા, જેને આપણે ગ્રહો અને ઉપગ્રહો તરીકે ઓળખીએ છીએ. એ રીતના પૃથ્વીનું નિર્માણ થયું છે. તો પૃથ્વીના ઉદ્ભવ અંગે, નિર્માણ અંગે આ 3 મુખ્ય હાઇપોથિસિસ છે, ઉત્કલ્પનાઓ છે. એક તારક ઉત્કલ્પના, એમાં પાછી 2 વાયુવીય રાશિ ઉત્કલ્પના અને નિહારિકા વાદળ ઉત્કલ્પના. પછી યુગ્મ તારક અથવા દ્વૈતારક ઉત્કલ્પના છે, જેની અંદર સૂર્યની
ભ્રમણ કક્ષા સૂર્ય પાસેથી એક તારો પસાર થયો અને એમાંથી કેટલાક પદાર્થો છૂટા પડ્યા અને સૂર્ય ફરતે ફરવા લાગ્યા, આવી ઉત્કલ્પના છે. ત્રીજું છે વાયુવીય અને ધૂળીય વાદળો પર આધારિત ઉત્કલ્પના. એમાં પાછી બે છે આંતર તારાકીય ઉત્કલ્પના અને નિહારિકાએ ઉત્કલ્પના. આની અંદર પણ નિહારિકા ઉત્કલ્પના આવે છે, આની અંદર પણ નિહારિકીય વાદળ ઉત્કલ્પના આવે છે. આ વાયુ પર આધારિત છે, આ છે એ તારાઓ પર આધારિત છે. તો આ રીતના પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતોમાં મુખ્ય ત્રણ ઉત્કલ્પનાઓ, એક તારક, યુગ્મ તારક અને વાયુવીય ધૂલીય વાદળો પર આધારિત ઉત્કલ્પના, આ ત્રણ ઉત્કલ્પનાઓ છે એ યાદ રાખવાની છે. ત્રણે ત્રણ ઉત્કલ્પનાઓ છે એ બુકની અંદર લખવાની છે, હોમવર્કની અંદર. હવે પછી બે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અન્ય જે સિદ્ધાંતો છે પૃથ્વીની ઉત્પત્તિ અંગેના એની ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.